સૌરાષ્ટ્રમાં ઇમામ હુસેનની યાદમાં મોહરમનું મનાવવામાં આવ્યું હતું. ગામે ગામ તાજિયાપડમાં આવ્યા બાદ કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. કરબલાના જંગમાં પાણી વિના ઇમામ હુસેન અને તેમની ફોજે સરાહદ વહોરી હતી, જેની યાદમાં દર વર્ષે મોહરમ મનાવવામાં આવે છે. બીજી તરફ બગસરામાં આ વર્ષે મોહરમ પર્વ અને ગણપતિ પર્વ બંને હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે થઈ જતા બંને જ્ઞાતિજનો દ્વારા એકબીજાને મદદરૂપ થઈ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરના વિજય ચોકમાં એક જ બેનરમાં ગણપતિનો ફોટો અને તાજિયાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. વિજય ચોક એક તરફ મુસ્લિમ ભાઈઓ ચોકારો લેતા હતા તો બીજી તરફ ગણપતિ બાપાની આરતી ચાલુ હતી. આ બંને તહેવારોમાં બગસરા ધારીના ધારાસભ્ય ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા તથા જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, બગસરા મામલતદાર, નાયબ મામલતદાર વગેરે સહિતનાઓ જોડાયા હતા. અને શહેરના વિજય ચોક, ગોંડલિયા ચોક, કુકાવાવ નાકા, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા. હજારો માણસો તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યારે તાજિયાને ઠંડા પાડવા હિન્દુ મુસ્લિમ સમાજે રસ્તા પર પાણી રેડ્યા હતા. સૌરાષ્ટ્રભરની અંદર મોહરમ અને ગણેશજીના કાર્યક્રમો સતત ચાલે છે. સામાન્ય સંદર્ભોની અંદર બગસરાનું નામ એકતાના પ્રતિક તરીકે લેવાય. અહીંયા પણ તમે જોયું હશે કે એક બાજુમાં આજ્યા બાજુમાં જ ગણેશ એની અંદર હોમ હવન હિન્દુ ભાઈઓ એ તાજિયાના પ્રસંગોની અંદર હાજર છે અને મુસ્લિમ ભાઈઓ જે છે એ ગણેશજીના કાર્યક્રમોની અંદર હાજર છે. આ જ બતાવે છે કે આ રાષ્ટ્રના ઉત્થાન માટે થઈ જે કોમી એકતાની જરૂર છે એમાં સમગ્ર જગત બગસરાનો ભાગ લઈએ એની આપણે પરમ પિતા વિશ્વ પાસે પ્રાપ્ત.